નમસ્તે વિદ્યાર્થી મિત્રો ભાગ એક માં આપણે ખૂણાઓના પ્રકારો એમાં લઘુકોણ ગુરુકોણ કાટકોણ સરળ કોણ વિપરીત કોણ અને પૂર્ણ કોણ વિશે જોઈ ગયા આજે આપણે ભાગ બે માં બે ખૂણાઓના સરવાળાના આધારે અને કેટલીક જે બાબતો છે તેના આધારે જે પ્રકારો પડે છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું

કે જેના માપનો સરવાળો નેવું થાય તો એ બંને ખૂણાઓને અને જો નેવું થાય તો એ બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય છે એટલે કે ખૂણો એ બીસી એનો કોટિકોણ ખૂણો પી કહેવાશે અને ખૂણો પી નો કોટિકોણ ખૂણો એ બીસી કહેવાય છે એ જ રીતે આપણે અહીં બીજી જે આકૃતિ દર્શાવેલ છે એમાં પણ બે ખૂણાઓ આપવામાં આવેલ છે ખૂણો એનું માપ છે અને ખૂણો એમ એન પી એનું માપ સાહીઠ છે આ બે ખૂણાનો માપનો આપણે સરવાળો કરીશું તો એકસો વીસ વત્તા સાહીઠ એટલે કે એકસો એસી મળે છે આમ આ જે બે ખૂણાઓ કે જેના માપનો સરવાળો એકસો એસી થાય તો એ બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે આપણે કોઈ પણ બે ખૂણા લઈશું અને એના માપનો સરવાળો જો એકસો એસી થાય તો એ બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ એક ખૂણો આપેલો હોય તો એનો પૂરક કોણનું માપ કેટલું હશે તે પણ આપણે શોધી શકીએ છીએ ખૂણાના માપ આપેલું હોય એને આપણે નેવુંમાંથી માંથી બાદ કરીએ તો એના કોટિકોણનું માપ મળશે અને એ જ રીતે પૂરક કોણનું માપ શોધવું હોય તો એકસો એસી માંથી એ માપ બાદ કરીએ તો એના પૂરક કોણ માપ આપણને મળે છે આ રીતે તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે પૂરક કોણ જોઈએ તો જો બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે ત્યારબાદ અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક ખૂણાની આકૃતિ દર્શાવેલ છે એ જે આકૃતિ જે છે એમાં ત્રણ ખૂણાઓ દર્શાવેલા છે ખૂણો એ બીસી લઈએ મોટો ખૂણો ત્યારબાદ ખૂણો એ બી એક્સ ખૂણો ખૂણો એક્સ બી સી ખૂણો એ રીતે ત્રણ ખૂણાઓ બને છે અહીં આપણે બે ખૂણાઓ ધ્યાન પર લઈશું ખૂણો એબી એક્સ અને ખૂણો એક્સ એક્સ બીસી આ ખૂણો અને આ ખૂણો ધ્યાન પર લઈએ તો અહીં પહેલા આપણે ખૂણો એ બીજો ખૂણો લઈએ ખૂણો એક્સ બી લઈએ તો એનું શીરો બિંદુ બી છે અને એના ભુજ બી એક્સ અને બી થાય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બે ખૂણાઓ જે છે એના એનું શીરો બિંદુ સામાન્ય છે એટલે કે એક જ છે બી એ કિરણ અને કિરણ છે એ સામાન્ય જે ભૂજ બી એક્સ છે એની સામસામેની બાજુએ આવેલા છે આવા જે ગુણધર્મો હોય તેવા ધરાવતા જે બે ખૂણાઓ જે છે એને આસન કોણ કહેવાય છે જો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ બાબતો લઈએ આપણે ખૂણાઓ માટે બે ખૂણાઓ માટે એનું સામાન્ય શિરોબિંદુ હોવું જોઈએ એટલે એક જ સામાન્ય શિરોબિંદુ હોવું જોઈએ બીજી શરત એક ભૂજ સામાન્ય હોવું જોઈએ એ બીજી શરત આવશે અને ત્રીજી શરત કે સામાન્ય ન હોય એવી બાજુઓ અથવા ભૂજ એ સામાન્ય ભૂજની સામ સામેની બાજુ હોવી જોઈએ આ રીતના ગુણધર્મો હોય ધરાવતા જે બે ખૂણાઓ જે છે એને એક આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ખૂણો એ બી એક્સ અને ખૂણો એક્સ બી એ આસન્ન કોણ કહેવાય છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ પરથી જો વ્યાખ્યા યાદ રાખીશું તો તે સરળતાથી આપણને યાદ રહેશે કે જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય એક ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભૂજ સામાન્ય ભૂજની સામસામેની બાજુએ આવેલા હોય તે બે ખૂણાઓને આસન કોણ કહેવાય છે અહીં વ્યાખ્યા પણ આપવામાં આવેલ છે જો બે ખૂણાઓનું જ હોય એક સામાન્ય હોય હોય અને સામાન્ય સામાન્ય ન તેવા એ ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય તેવા બે ખૂણાઓને આસન કોણ કહેવાય છે એટલે કે અહીં આકૃતિ પણ દર્શાવેલ છે એમાં ખૂણો એ બી એક્સ અને એક્સ સી એ આસન કોણ કહેવાય છે બીજું આસન કોણનો આ બે ખૂણાઓ છે સરવાળો જે છે એ મોટો જે ખૂણો છે એ બી બરાબર થાય છે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો એ એક્સ વત્તા ખૂણો એક્સ થાય છે ત્યારબાદ અહીં આકૃતિમાં દર્શાવેલ છે અહીં પણ આપણે બે ખૂણાઓ લઈએ એ બી એક્સ અને એક્સ તો એ બંને ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય છે બી એક્સ વિકિરણ બંને માં સામાન્ય ભૂત છે અને ડીએ અને ડીસી જે ભૂત જે છે એ સામાન્ય ન હોય તેવા ભૂત છે એ સામાન્ય ભૂત જુદી જુદી બાજુએ આવેલા છે એટલે કે આ જે બે ખૂણાઓ જે છે એક્સ બી એ અને એક્સ બી એ આસન્ન કોણ કહેવાય છે બીજું અહીં એક બીજી વિશેષતા જોવા મળે છે અહીં આસન્ન કોણ તો છે પરંતુ અહીં સામાન્ય ન હોય તે બાજુ એટલે કે બી એ પણ વ્યાખ્યા આસન કોણ જેવી જ આવશે માત્ર સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા પર હોય તો તે આસન કોણને રેખિક જોડના ખૂણા પણ કહેવાય છે વ્યાખ્યા આ રીતે આપી શકાશે જો બે ખૂણાઓમાં શિરો બિંદુ સામાન્ય હોય એક ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુઓની જુદી જુદી બાજુએ આવેલી એક રેખા પર હોય તો તે ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવાય છે એટલે કે અહીં એ બી એક્સ અને એક્સ બી એ રેખિક જોડના ખૂણા કહેવાય છે અહીં આ બંને રેખીક જોડના ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે અહીં વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારી યાદ રાખવાની છે જો બે ખૂણાઓનો શિરો બિંદુ એક જ હોય એક ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભૂજ એક રેખા બનાવી તો તે બે ખૂણાઓ રેખીક જોડ કહે છે અહીં આકૃતિમાં ખૂણો એ બી એક્સ અને ખૂણો એક્સ બી એ રેખી જોડ બનાવે છે અને એ બંનેના માપનો સરવાળો એકસો એસી આકૃતિમાં એ બી રેખા અને સીડી રેખા એ ઓ બિંદુ આગળ છેદે છે અને પરિણામે ઓ બિંદુ આગળ ચાર ખૂણાઓ બને છે એ ઓડીઓ બી બી ઓ સી અને સી ઓ એ સામ સામેના ખૂણા લઈએ એટલે કે ખૂણો એ અને ખૂણો બી ઓ સી લઈએ આ ખૂણો અને આ ખૂણો એ ખૂણાઓને અભિકોણ કહેવાય છે એ જ રીતે આ આ પણ અભિકોણ કહેવાય એટલે કે બે રેખાઓ પરસ્પર છેદે ત્યારે સામ સામેના જે ખૂણાઓ જે છે એને અભિકોણો કહેવાય છે અને અહીં વ્યાખ્યા આપવામાં આવેલી છે કે અભિકોણની જોડ જો બે રેખાઓ છેદવાથી બનતા સામ સામેના ખૂણાઓને અભિકોણ કહે છે અહીં આકૃતિમાં ખૂણો AOD અને ખૂણો BOC એ એક જોડ થશે બીજું ખૂણો AOC અને ખૂણો BOD એ બીજી જોડ બને છે આ રીતે પરસ્પર છેદવાથી છેદતી બે રેખાઓ ના છેદ બિંદુ આગળ અભિકોણની બે જોડ રચાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સમતલ લઈએ અને એમાં આ બે રેખાઓ દોરીએ તો એની બે શક્યતાઓ છે બે રેખાઓ એકબીજીને એક બિંદુમાં છેદ છે અથવા તો બંને રેખાઓ એકબીજીને કોઈ પણ બિંદુ આગળ છેદતી નથી હવે અહીં આ રીતે બે શક્યતાઓમાં આજે બે રેખાઓ જે છે એકબીજાને એક બિંદુ આગળ છેદે છે એ રીતે આપણને આ એક આકૃતિ મળે છે અહીં આ બીજી જે આકૃતિ દર્શાવેલ છે એમાં PQ રેખા અને RS રેખા એને અનંત સુધી લંબાવીએ તો પણ એ એક છેદતી નથી એટલે કે આ રીતે આપણને બે શક્યતાઓ મળે છે એટલે કે પરસ્પર છેદતી રેખાઓની આકૃતિ આ રીતે મળશે અને પરસ્પર છેદતી ન હોય તેવી રેખાની આકૃતિ આ રીતે આપણે દોરી શકીએ છીએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિમાં આપવામાં આવેલ છે એમાં એ બી એક રેખા બને છે અને ઓશી એક કિરણ છે અને ઓશી જે કિરણ જે છે એનો ઉદભવ બિંદુ આ રેખા ઉપર આવેલ છે અને એ રીતે આજે આકૃતિ દ્વારા જે આ બે ખૂણાઓ બને છે એનો સરવાળો કે કોઈએ કિરણ લઈએ અને એનો ઉદ્ભવ બિંદુ રેખા ઉપર આવેલું હોય તો એ કિરણ અને રેખાથી જે બનતા બે જે ખૂણાઓ જે છે એના માપનો સરવાળો આપણને એકસો એસી

કિરણ નું ઉદભવ બિંદુ જો રેખા પર આવેલું હોય તો એ કિરણ અને બનતા બે ખૂણાઓ જે છે એનો હંમેશા હંમેશા બને છે છે એ સત્ય એટલે કે એને પૂર્વ ધારણા તરીકે સ્વીકારવામાં આવે છે એનું આપણે યાદ રાખવાનું છે કે પૂર્વધારણા છ પોઈન્ટ એક જે કિરણ નું ઉદભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને એ જે આસન કોણ બને છે અને એ ખૂણાઓનો સરવાળો હંમેશા એકસો એસી થાય છે જો આપણે જોઈએ તો જે બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને બનતા બંને ખૂણાઓનો સરવાળો એકસો એસી થાય છે હવે એનાથી વિરુદ્ધમાં આપણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમને દર્શાવેલ છે એમાં આ પહેલી આકૃતિ છે એમાં જે ખૂણાઓ બને છે એ ઓ સી અને સી બી એ બંને આસન કોણો છે કારણ કે એમાં શિરો બિંદુ એ સામાન્ય છે ઓ સી ભુજ સામાન્ય છે અને ઓ સી ની જુદી જુદી બાજુએ આ સામાન્ય હોય તેવા ભુજ આવેલા હોય છે એ જ રીતે બીજી જે આકૃતિ જે છે એમાં પણ આસન કોણ છે આ જે આકૃતિ જે છે એમાં પણ આસન કોણ છે અહીં આ જે બે આસન કોણ ના માપનો સરવાળો કરીએ તો સાઠ વત્તા ત્રીસ એટલે કે નેવું થાય છે આ બે આસન કોણના માપનો સરવાળો કરીશું તો સાહીઠ વત્તા એંસી બરાબર એકસો ને ચાલીસ મળે છે આ બે આસન કોણનો સરવાળો કરીએ તો એકસો પચ્ચીસ વત્તા પંચાવન એટલે કે એકસો એંસી મળે છે હવે આ રીતે બે આસન કોણના માપનો સરવાળો એકસો એંસી થાય આ રીતે ક્યારે આકૃતિ આપણને આ રીતે મળશે અને એમાં જે સામાન્ય ન હોય તેવા જે ભૂત જે છે OA અને OB એ એક રેખા બનાવે છે આપણે કોઈ પણ રીતે બે આસન કોણ દોરીશું કે જેના માપનો સરવાળો 180 થાય તો આપણને હંમેશા આકૃતિ આ રીતે જોવા મળશે એક રેખા બનશે અને એના ઉપર આ જે સામાન્ય ભૂજનું શિરોબિંદુ આપણને જોવા મળશે અને આ આમ કોઈ પણ આપણે બે આસન કોણ કે જેના માપનો સરવાળો એકસો એસી હોય તેવું દોરીએ તો અહીં આપણને આ જે સામાન્ય નો હોય તેવા ભુજ એ રેખા બનાવે છે એને પૂર્વધારણા ધારણા છ પોઈન્ટ બે તરીકે લઈશું કે બે આસન કોણનો સરવાળો એકસો એસી થાય તો સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે છે